હલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું યુનિટ વન આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એમાં એક્ટિવિટી વનમાં પોયમ છે. આ પોયમ આપણને એક્ઝામમાં પૂછાવાની નથી, છતાં એકવાર જોઈ લઈએ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. ધે સેડ નો યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ. શું કહે છે અહીંયા પોયટ? પોયટ એટલે કવિ, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક પણ નહીં બનું અને એવી વ્યક્તિ પણ નહીં બનું કે જે ટીવી પર સમાચાર વાંચે છે. ના, હું બનીશ નહીં, મારે તો ફ્રી રહેવું છે, મારે મુક્ત રહેવું છે. તો હું શું બનીશ? ટ્રી એટલે કે વૃક્ષ બનીશ. તો તેઓ બોલ્યા, ના, તું બની શકે નહીં. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. નો, હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. દે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. મેં એમને કહ્યું કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું એરલાઇન પાયલોટ નહીં બનું, ડાન્સર નહીં બનું, લોયર એટલે વકીલ નહીં બનું અને ડૉક્ટર પણ નહીં બનું. હું એવો દરિયો બનીશ કે જેમાં ઘણી બધી મોટી વેલ માછલીઓ તરશે, એવો દરિયો મારે બનવો છે. ધે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. તેઓ બોલ્યા કે ના, તું તે બની શકીશ નહીં. આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજેનું ફૂલ ફોર્મ છે ડિસ્ક જોકી. ડીજે એટલે શું? પહેલાં જે મેરેજમાં ડીજે વીજે કરે ને બધા, એને ઓપરેટ કરે ને, એને કહેવાય ડીજે. ડીજેનું ફૂલ ફોર્મ ડિસ્ક જોકી. અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. આઈ વિલ બી ધ હોમ ઓફ ઇગલ્સ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલેઝ એન્ડ માઉન્ટેન ફાઉન્ટેન્સ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. શું કહે છે અહીંયા કવિ? કે હું ડીજે પણ નહીં બનું, કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બનું, મ્યુઝિશિયન એટલે સંગીતકાર નહીં બનું, બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ પણ નહીં બનું. હું શું બનીશ? હું એવી પર્વતોની હારમાળા બનીશ કે જેમાંથી ઝરણું વહેશે, જે ઘણા બધા ઇગલ્સ એટલે સમડીઓનું ઘર હશે, જેમાં ઘણી બધી ખીણ અને ઘણા બધા ફુવારા હશે, એવી પર્વતમાળા હું બનીશ. ધે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. તેઓ બોલ્યા કે તું તે બની શકીશ નહીં. આઈ આસ્ક ધેમ, મેં એમને પૂછ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, તો તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, ધે સેડ. તેઓ બોલ્યા કે અમે તમને ખાલી એક બાળક સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. અને બાળકો જ એક એવા છે કે જે આપણે એમને જેવી રીતે બનાવવું હોય એ રીતે એ લોકો બની શકે છે. ટૂંકમાં આપણે કહીએ કે બાળકોને આપણે જે વાળવું હોય એ રીતે આપણે એમને વાળી શકીએ. મોટા થયા પછી આપણે એમને સારા સંસ્કાર કે આ હોય તો સારું હોય, પણ મોટા થયા પછી એ લોકો કેવા થઈ જાય છે? જીદ્દીને મસ્તીકો થઈ જાય. પણ જ્યારે બાળક હોય, બાળ અવસ્થામાં હોય, ત્યારે એ લોકોને આપણે જે રીતે વાળવું હોય એ રીતે આપણે એમને વાળી શકીએ. બરાબર છે? તો બાળક જ એક એવું છે કે જેને આપણે જે બનાવવું હોય એ બનાવી શકીએ છીએ. અહીંયા તમારી પોયમ પૂરી થાય છે. હવે આપણે એના એમસીક્યુ જોઈશું. ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સેન્સા? ફર્સ્ટ પેરેગ્રાફમાં ચાઇલ્ડને શું બનવું છે? તો ટ્રી. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળક જો ઓશન એટલે કે દરિયો બનશે તો એનામાં શું તરશે? તો વેલ, માછલી. બ્લેન્ક હેઝ વેલેઝ એન્ડ ફાઉન્ટેન્સ. શેમાં ખીણ અને ફુવારા હશે? તો માઉન્ટેનમાં. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. ત્રીજા પેરેગ્રાફમાં બાળકને શું બનવું છે? માઉન્ટેન રેન્જ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ. નીચે તમને ત્રણ ઓપ્શન આપ્યા છે, આ બધા લોકો શું કામ કરી શકે એ આપણે લખવાનું છે. બરાબર? આ તમારે નોટમાં લખવાનું નથી, ખાલી આન્સર તમારે ટીક કરવાના છે. એક્ટિવિટી 2 આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. થેન્ક યુ.